બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના ઉદઘાટનને લઈને તૈયારી ચાલી રહી છે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાએ રામ મંદિરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની જાણકારી આપી તેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ સવારે અગિયાર વાગ્યે રામ જન્મભૂમિ પર પ્રવેશ કરશે પરંતુ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિતિને લઈ સવાલ કર્યો તો કહ્યું કે અડવાણીનું કાર્યક્રમમાં રહેવું અનિવાર્ય છે પરંતુ તે નથી ઈચ્છતા કે તે ઉપસ્થિત રહે એના નિવેદન પાછળ તર્ક આપ્યું હતું કે તેની ઉંમર અને સ્વાસ્થ્યને લઈને તેનું આવું સારું નથી

આ તસવીરમાં જોઈ શકાય છે કે વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય કાર્ય અધ્યક્ષ આલોક કુમાર લાલ કૃષ્ણ અડવાણી ને તેના હાથોથી નિમંત્રણ પત્ર સોંપી રહ્યા છે આ પહેલા ચર્ચા હતી કે તે બંને નેતાઓને સ્વાસ્થ્યને લઈને કાર્યક્રમમાં હાજર ન રહેવા અપીલ કરી હતી રામ મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય સંવાદદાતાઓ સાથે વાતચીતમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અડવાણી અને જોશીના નિમંત્રણ બાબતે પૂછ્યા સવાલમાં કહ્યું કે બંને પરિવારના વડીલ છે એની ઉંમરને ધ્યાનમાં લઈને તેને ના આવવાનો અનુરોધ કર્યો છે જે બંને સ્વીકાર કર્યો છે ચંપ ચંપતરાયે નિવેદનમાં કહ્યું છે કે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે અને પંદર જાન્યુઆરી સુધી તૈયારીઓ પૂર્ણ થશે